દુશ્મન સાથે બાથ ભેળતા કુદરતી આપત્તિ અને ભલભલી આપત્તિ સામે લડતા જવાનોએ પણ યોગ કર્યા હતા આજના દિવસે અને એ પણ પોતાના કર્મસ્થાને. તો જમ્મુ કાશ્મીરમાં લદ્દાખમાં આઈટીબીપીના જવાનોએ યોગ કર્યા હતા. ભારત ચીન સીમા પર રિવર યોગ કર્યા અને 18,000 ફૂટની ઊંચાઈ પરથી જવાનોએ સૂર્ય નમસ્કાર કર્યા છે. જવાનોએ બરફ, પાણી અને પહાડોમાં યોગ કર્યા હતા. તો વિશ્વ યોગ દિવસની ઉજવણી જવાનોએ અનોખી રીતે કરી અને ફરજ તેઓ જ્યાં બજાવે છે તે જ સ્થળે તેમણે આ યોગ કર્યા છે. પાણીમાં, બરફમાં, પહાડોમાં, વિવિધ સ્થળે જ્યાં તેઓ ફરજ બજાવતા હોય છે અને આ જ સ્થળે તેમણે યોગ કર્યા છે. તો દેશની સુરક્ષા કરતા જવાનો જેમણે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી તો આજના દિવસે જ્યારે સમગ્ર દેશમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે જવાનો પણ તેમાં પાછળ નથી અને જવાનોએ પણ અનોખી રીતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી છે. ચોથો આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ જેને લઈને ઠેર ઠેર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જવાનોએ પણ તેમાં ભાગ લીધો છે. તો વાત કરીએ મુંબઈની, જ્યાં પણ કોસ્ટગાર્ડના જવાનોએ અનોખી રીતે યોગ દિવસ ઉજવ્યો છે. કોસ્ટગાર્ડના જવાનોએ આઈએનએસ વિરાટ જહાજ પર યોગ કર્યા હતા. તો જોઈ શકાય છે કોસ્ટગાર્ડના જવાનો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે અને આઈએનએસ વિરાટ જહાજ કે જે દેશનું ગૌરવ પણ કહેવાય છે તેના પર યોગ કરવામાં આવ્યા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અમદાવાદની ધરતી પર પણ વિશ્વ વિક્રમ સર્જાયો છે. અમદાવાદમાં 750થી વધુ દિવ્યાંગ બાળકોએ યોગ કર્યા છે અને રેકોર્ડ બનાવ્યો છે. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ રેકોર્ડ નોંધવામાં આવ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ ખાતે દિવ્યાંગો સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. સીએમ વિજય રૂપાણી તેમજ રાજ્યપાલ ઓપી કોહલી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. દિવ્યાંગોએ યોગ નિદર્શન કરી વિશ્વ કીર્તિમાન સ્થાપ્યું છે. તો દિવ્યાંગ બાળકો જેમણે યોગ કર્યા 1200 લોકોને માંથી 750 લોકોએ જેને ભગવાને અંગોમાં ક્યાંક ને ક્યાંક ખામી આપી છે એવા દિવ્યાંગ ભાઈઓ બહેનોએ આજે સામૂહિક યોગ કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને અન્ય રેકોર્ડો બધા કર્યા છે. તો અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે પાણીની ઉપર યોગના દ્રશ્યો પણ જોવા મળ્યા. સાબરમતી નદીમાં બોટમાં યોગાસનનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક લોકોએ અહીં લાહો લીધો યોગનો અને નદીની વચ્ચે બોટમાં લોકોએ વિવિધ આસનો કર્યા. તો અનોખી રીતે આજના દિવસની ઉજવણી કરવામાં આવી અને લોકોને યોગ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે આ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. રિવરફ્રન્ટ ખાતે પાણીની વચ્ચે બોટમાં યોગાસન કરતી મહિલાઓ જોઈ શકાય છે. નવો એક્સપિરિયન્સ હતો. 10 વર્ષથી યોગા કરું છું પણ આજે એક જુદી જ અનુભૂતિ થઈ. પાણીના વમળો, આજુબાજુનો જુદો એક અવાજ અને બહુ જ મજા આવી અને ઠંડો ઠંડો પવન સવારનો અને સૂરજના કુમળા કિરણો.